दबाण शाखा की टीम द्वारा चार दरवाजा विस्तार में दबाणों हटावा संयुक्त ऑपरेशन हाथ धरायु। दूधवाड़ा मोहल्ला में चकमक करी संख्याबंद वाहनों डिटेन कराया। उंडेरा गामे निकले विजय सर्कस में विजेता उम्मीदवार समर्थकों हुमलो। झगड़ा में महिलाओं की छेड़छाड़ मामले महिला मोर्चो कलेक्टर कचेरी खाते धसी आव्यो, आवेदन आपी रजूआत करी। घरना कम्पाउंड में वहली सवारे पानी भरता वृद्धा गळा मांथी अछोड़ो तोड़ी गठियाओ फरार। गठिया कम्पाउंड वॉल कूदी घरना कम्पाउंड में घुसी आव्यो। सेवासीना भालेकर दंपतिना झगड़ा में मासूम पुत्र ने पिता द्वारा नर्मदा केनल में फंगोड़ायो। वागोड़िया धारासभ्य मधु श्रीवास्तव की जमीनों की तपास नो आदेश जारी। बंद बाणे मधु श्रीवास्तव की जमीनों की फाइलों की चकासणी शुरू। नमस्कार दर्शक मित्रों, ईसीटीवी समाचार कक्ष में आपनु स्वागत छे। हवे जो समाचार विगतवार। ट्राफिक पोलीसे दबाण शाखा की टीम ने साथे राखी ट्राफिक ने अड़चनरूप चार दरवाजा दबाणों हटावानी कामगीरी हाथ धरी हती। शहरना चार दरवाजा विस्तार में छेल्ला घणा समयथी गैरकायदे दबाणोना कारणे ट्राफिकनी समस्या सर्जाई रही छे। ट्राफिक समस्या हल करवाना भागरूपे बुधवारे ट्राफिक पोलीसे दबाण शाखानी टीमने साथे राखी ट्राफिकने अड़चनरूप दबाणो आडेधड़ थयेला वाहनो लारी गल्ला तेमज पथारा पर हल्लो बोलाव्यो हतो। बुधवारे सवारे ट्राफिक पोलीसे दबाणों हटावानो प्रारंभ न्यायमंदिर दूधवाला मोहल्ला विस्तारमांथी कर्यो हतो, ज्यां आ विस्तारना मुस्लिम शख्सोए कामगीरीनो विरोध नोंधावी घर्षण पर उतरवानो प्रयास कर्यो हतो। पोलीसनी दरमियानगीरीथी मामलो थाळे पड्यो हतो। आ कामगीरीने आगळ धपावी ट्राफिक पोलीसे एमजी रोड, मांडवी, चापानेर, मंगळ बजार, पाणीगेट सहितनो विस्तारोमां ट्राफिक पोलीस तथा दबाण शाखानी टीमे सपाटो बोलावी संख्याबंद दबाणो हटावी रस्तो मोकळो कर्यो हतो। ट्राफिक विभागे दूधवाला मोहल्ला जे रोड पर लारी गल्ला अने पाथणावाळा ते लोकोने डिटेन करीने लई लीधा छे अने चार दरवाजानी वच्चे आवता दरेक पाथणावाळा दुकानोनी बहार वस्तु मुकेली छे ए बधानो सारी रीते कामगीरी करी नाखी छे अने हवे आवुं रोजना रोज थतुं रहेशे જેનાથી આવતી જતી પબ્લિકને કોઈ તકલીફ ના પડે એ અમારું જોવાનું છે। ઉંડેરા ગામે વિજય સર્કસ પર થયેલા ખૂની હુમલા મામલે ગામની મહિલાઓનો મોરચો કલેક્ટર કચેરી ખાતે ધસી આવ્યો હતો, કલેક્ટરને આવેદન આપ્યું હતું। મંગળવારે ગ્રામ પંચાયતના યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા। આ ચૂંટણીમાં ઉંડેરા ગામના સરપંચ જસભાઈ ચાવડા વિજેતા ઘોષિત થયા હતા। વિજેતા જસભાઈનું ગામમાં વાજતે ગાજતે વિજય સરઘસ નીકળ્યું હતું। આ સરઘસ ગામના ગોતરિયા ફળિયામાંથી પસાર થયું હતું। તે વખતે જસભાઈના હરીફ ઉમેદવારને ટેકો આપનાર અંબાલાલ ડાયાભાઈ ચૌહાણ ઘરની બહાર ઉભા હતા। તે વખતે હરીફ ઉમેદવારનો ટેકો આપવાની અદાવતે જસભાઈ ચાવડા, તેમના પુત્ર પૂનમ, ચેતન, વિઠ્ઠલ ચૌહાણ, અન્ય સાગીરતોએ અંબાલાલ ઉપર હુમલો કર્યો હતો। આ હુમલામાં છોડાવવા માટે પડેલ મહિલાઓના કપડાની પણ ખેંચતાણ થતા પરિસ્થિતિ વધુ વણસી હતી। આ બનાવને પગલે અંબાલાલે જવાહરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના ભાગરૂપે ઉંડેરા ગામની મહિલાઓનો મોરચો બુધવારે કલેક્ટર કચેરી ખાતે ધસી આવ્યો હતો અને કલેક્ટરને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી। પણ અમારે વરઘોડો કાઢ્યો, અમે હમણાં કોઈ અફસોસ નહીં, પણ જે અમને અમારા એમને વરઘોડો કાઢીને ધમાલ કરી દારૂ પીપીને છોકરા હોય એ હમણાં સારું ના લાગ્યું અને અમારા દરબારના છોકરાને માથાને મેં માર્યું અને માથું ફાડી નાખ્યું અને છોકરીની ઉપર એમને હાથ ઉઠાયો અને છોકરીના કપડાં ખેંચવા મળ્યા એ અમારાથી સહન ના થયું એટલે અમે આ કાર્યવાહી કરવા માટે આગળ આવ્યા છીએ અને કમ્પ્લેન કરીએ છીએ। અમે જસભાઈ સરપંચ, એમના તાલુકા પંચાયતના અને એમના બધા માણસો હતા, પેડા બેડા બધું હાથે લઈ અમને કોઈ હતું નહીં, કોઈ જેન્સ હતું નહીં, છોકરાઓ ખાલી સ્વાગત કરવા ઉભો હતા, તો મારી છોકરી હતી તો ત્યાં આગળ એ કર્યું અને લોકો હુમલો કર્યો, મારી છોકરીને દળીને લઈ ગયા, તો મારી છોકરીને દળીને લઈ જાય તો અમારે તો છોડાવી તો પડે જ ને, અને એક અમારા બીજા હતા ને એ ભાઈને માર્યું તો માથામાં માથું ફાડીને એને ઘાયલ કરી દીધા। તે સરપંચે
જસભાઈ એમને એમના છોકરાઓ દારૂ પીપી ને આગળ મોકલી આલ્યા અને અમારા નાનો છોકરા બધા બહાર બેહી રહેલો એમની ઉપર હુમલો કર્યો અને આ અમારી છોકરીને દહેડી લઈ જઈને બહાર મારવા મળ્યા. અંદર દહેડી ગયા કે મારો બ્લાઉઝ પાર નાખ્યો, મારી સાડી પાર નાખી. અમે ખેતર થી જ આવીને ઉભા હતા, એ લોકોને અમે એમની સ્વાગત કરવા ઉભા હતા. એમ કે હવે હુમલો કરવા અમે નતા ઉભા, મારા જેઠાણી કે સભ્યમાં આવી ગયા છે. તો અમે કે અમે એ લોકોનું અમને ખોટું નતું લાગતું. પોલીસ બી સાથે હતા, પોલીસ પણ કઈ કર્યું નહીં. પોલીસ વાળા ઉભા હતા, એ લોકોને દારૂ પીડા હુમલો કરવા મોકલે સામેથી. હુમલો બહાર થી છોકરીને ખેંચીવાની ઇજ્જત લૂંટી, લૂંટવાનું પાકળ કપડા આખા ફસી કાઢ્યા. પતિ પત્નીના ઝઘડામાં પુત્રનું અપહરણ કરી કેનાલમાં ફંગોળી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનાર સગા પિતાની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. સેવાસી ગામની ગાયત્રી કૃપા સોસાયટીમાં ભાલેકર દંપતી રહે છે. આ દંપતી લગ્ન પ્રેમના પ્રતિકરૂપે એક 8 વર્ષના મીત નામના પુત્રના માતા પિતા બન્યા હતા. ભાલેકર દંપતી હંસાબેન અને સતીશ વચ્ચે અગમ્ય કારણોસર અણબનાવ બનતા અવારનવાર ઝઘડા થયા કરતા હતા. ઝઘડાના પરિણામ રૂપે પતિ સતીશ ભાલેકરે ઉગ્ર ગુસ્સાના આવેશમાં આવી ગયો હતો અને પુત્ર મીતને તેની માતા હંસા પાસેથી આંચકી લઈ તેનું અપહરણ કરી સેવાસી રોડ પર આવેલ નર્મદા કેનલમાં સગા બાપે અર્થાત સતીશે તેને ફંગોળી દીધો હતો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. સદનસીબે પુત્ર મીત બચી ગયો હતો. પુત્રની હત્યાની કોશિશ કરનાર પતિ સતીશ ભાલેકર વિરૂદ્ધ પત્ની હંસાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે તાલુકા પોલીસે સતીશ ભાલેકરની તાલુકા પોલીસે ધરપકડ કરી હતી. એ રવિવારે અમે લડ્યા હતા તો હું મારા ભીન તઈ આવતી રહી. આજે બે દિવસ એને સ્કૂલે ના મોકલ્યો, સવારે સ્કૂલે મોકલ્યો. તે એવું કીધું કે મારા છોકરાને આપ, તો મેં કીધું એને સ્કૂલે જવા દે. તો ખૂંચવીને લઈ ગયા અને હું મારા બેનને કહેવા ગઈ ઘરે કે આવી રીતે એ લઈ ગયો. એકલામાં તો એને કેનાલમાં નાખી દીધો અને ત્યાં આવતા જતા લોકોએ એને બચાવ્યો અને ઘરે એક ભાઈ મૂકવા આવ્યા કે આવું કર્યું છે, કેનાલમાં છોકરાને નાખ્યો. પછી અમે ઘરે લઈને એને બધું ઓઢાર્યું ને કપડાં બદલાયને આ કરીને પોલીસ સ્ટેશન ફોન કર્યો 100 નંબર પર. છોકરાઓને સ્કૂલે મૂકવા જતા હતા ત્યારે હંસાબેનના પતિ તેમનો છોકરો ભોલે ઉર્ફે મીત ને તેમની પાસેથી ખૂંચવી લઈ, તે ખૂંચવી લઈને નર્મદા કેનાલમાં છોકરાને જાનથી મારી નાખવાની કોશિશ કરવાના ઈરાદે નાખી દીધેલ અને તેને જતા આવતા રાહદારીએ બચાવી લીધેલ છોકરાને. અને છોકરાની તબિયત સારી છે અને હંસાબેને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ આપતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેની તપાસ પોસેસી એમએમ લગધર સાહેબ ચલાવી રહ્યા. ઘરના કમ્પાઉન્ડમાં વહેલી સવારે પાણી ભરી રહેલ મહિલાના ગળામાંથી 2 તોલાના 50,000ના સોનાનો અછોડો તોડી ગઠિયો ફરાર થઈ ગયો હતો. પાણીગેટ બહાર આયુર્વેદિક 3 રસ્તા પાસે આવેલ શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા વૃદ્ધ સવિતાબેન પંચોલી બુધવારની સવારે મકાનના કમ્પાઉન્ડમાં પાણી ભરતા હતા. વહેલી સવારના શાંત અને ઠંડીના માહોલમાં બાઇક પર 2 શખ્સો શાંતિ નિકેતન સોસાયટીમાં ધસી આવ્યા હતા, જ્યાં 2 ગઠિયા પૈકી બાઇક પાછળ બેઠેલ 1 ગઠિયો સરનામું પૂછવાના બહાને કમ્પાઉન્ડ વોલ ફલાંગી સવિતાબેન પાસે પહોંચી ગયો હતો અને તેણીએ ગળામાં પહેરેલ 2 તોલાના સોનાનો અછોડો કિંમત રૂપિયા 50,000નો તોડી દોડીને કમ્પાઉન્ડ વોલ કૂદી બાઇક પર બેસીને નાસી છૂટ્યા હતા. આ બનાવને પગલે બૂમાબૂમ કરતા ઘરના અન્ય વ્યક્તિઓ જાગી ઉઠ્યા હતા. ત્યાં સુધીમાં અછોડા તોડ બંને ગઠિયાઓ ભાગી ગયા હતા. આ બનાવની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકે નોંધાઈ હતી. અને એવો આવ્યો ગઠિયો આવ્યો એટલે છે ને મને એમ કરીને એમ તોડી લીધો અને રફુચક થઈ ગયો તરત. મેં છે ને બૂમ પાડી કે મારો ઉભો રે કઈ જાય છે, ઉભો રે કઈ તને અહીંયા ઘડી. એટલી બધી બૂમ પાડી બધી અમારી સોસાયટીના બધા ભેગા થઈ ગયા. એ 2 જણા હતા, એક બાઇક ચલાવતો હતો, તે થઈ ઉભો બેહી રહ્યો બાઇક ઉપર અગી અને એવો અહીં આવી એને તોડીને ચાલતો થઈ ગયો તરત. ઉભો નથી બોંધેલું હતું ભાઈ. એ સવાર 6 વાગે પાણી ભરવા નીકળ્યા અને નળેથી પાણી લેતા તો કોટ કૂદીને આવી અને તોડીને અછોડો લઈને ગેટ ખોલીને ભાગી ગયો. 6 મહિના પહેલા બી આવીને ઘરમાં આવીને મોબાઈલ ચોરી ગયા છે.
આ બીજો બનાવ થયો, છ મહિનામાં બીજી વાર નો થયો. અહી નીચેથી બાનો જ લઈ ગયા છે, ખુરશી મૂકેલો હતો, 3:30-4 વાગે લઈ ગયા. એ બી ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની જમીન તપાસ કરવા આદેશ જિલ્લા કલેક્ટરે જમીન સુધારણાને આદેશ કર્યો હતો. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ વિલથી ખેતીની જમીનો ખરીદી હોવાનું પ્રકાશમાં આવતા કલેક્ટરે આ જમીનોની તપાસનો આદેશ કર્યો છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની કપુરાઈની બ્લોક નંબર 278/1ની જમીન બિનખેતીમાં ફેરવવાના કલેક્ટરના આદેશમાં ખેડૂત ખાતેદાર તરીકે ખાસ સચિવ મહેસૂલ અમલીને મોકલેલા રીવીઝનનો અમલ કરવાની શરતી મંજૂરી અપાઈ હતી, જેમાં મધુ શ્રીવાસ્તવ કપુરાઈની સર્વે નંબર 740માં વિલથી ખેડૂત બન્યા હોવાનું જણાયું છે. ચૂંટણી સમયે જાહેર કરેલ ખેતીની જમીનોની તપાસનો નાયબ કલેક્ટર જમીન સુધારણાનો આદેશ કર્યો હતો, જે સંદર્ભે જમીન સુધારણા વિભાગના અધિકારીઓએ બંધ બારણે મધુ શ્રીવાસ્તવની જમીનોની ચકાસણી હાથ ધરી છે. આજવા રોડ પરના સાકાર વિભાગ 2માં ભાડે રહેતા શખ્સને 4 માથાભારે ઇસમો મકાન ખાલી કરવા મામલે ધમકી આપી રૂપિયા 1,06,000ની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. આજવા રોડ પરના ડભોઈ દસાલાડ ભવન પાસે સાકાર વિભાગ 2 આવેલ છે. સાકાર 2માં ભાડુઆત તરીકે ગોપાલભાઈ મધુસૂદન મોદી રહે છે. આ મકાનનો વિવાદ ચાલતો હોય 4 જેટલા માથાભારે અજાણ્યા ઇસમો ભાડુઆત ગોપાલ મોદી પાસે ધસી આવ્યા હતા, જ્યાં આવેલા 4 ઇસમોએ આ મકાન અમે લીધું છે તેમ જણાવી તેમનો સામાન બહાર કાઢી મકાનની બહાર ફેંકી દીધો હતો. એટલું જ નહીં, ગોપાલભાઈએ બેગમાં મૂકેલી રોકડ મૂડી રૂપિયા 40,000 તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1,06,000ની મત્તાની લૂંટ કરી 4 ઇસમો ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે કિશનવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હું ભાડેથી રહું છું, બીજા ઇસમે એમ કીધું કે ભાઈ તમે મકાન ખાલી કરો, અને અમે ના પાડી હોવા છતાં ભરવાડોને લઈને આવેલો, અને ભરવાડે અમે ધમકી આપી હતી કે બહાર નીકળશો તો અમે તમને જાનથી મારી નાખશું. એટલે અમે લોકો શાંતિથી સામે મારા માસીનું ઘર છે ફ્લેટ, ત્યાં બેસેલા હતા. તો તે લોકોએ તાળા તોડ્યા અને બધો સામાન વેરવિખેર કરી નાખ્યો, અને મારા સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા 40,000 રૂપિયા લઈને ફરાર થયેલા છે. ટોટલ એમાઉન્ટ 1,06,500 જેવું છે. અને આ ઇસમ છે તે ફરજી કઈ દસ્તાવેજ રજૂ કરેલા છે, અને અમને એમ કીધું કે આ મકાન અમારું છે અને તમે મકાન ખાલી કરો. મકાન માલિક અમને કહે નહીં ત્યાં સુધી અમે મકાનનો કબજો કેવી રીતે આપીએ. અને હું આ મકાનમાં 3 વર્ષથી રહું છું. રાત્રે અમે જમીને બેઠા પછી આ લોકો આવ્યા અને કહે છે કે અંદર ને અંદર ચૂપચાપ બેસી રહેજો, નહીં તો કહે છે કે તમે જાનથી મારી નાખીશું. કે આ મકાન મારું છે અને હું એના તાળા તોડીને મારે કહે છે કેસ ચાલે છે, એ કેસ બંધ કરવો છે, હું એ કેસમાં પડવા નથી માંગતો, મારે રહેવા જવાનું છે, એમ કરીને તાળા તોડી અમારો સામાન બધો બહાર કાઢી નાખ્યો. ના, કોઈ કોઈનામાં પડતું જ નથી. આ ફ્લેટમાં એ સિસ્ટમ જ છે કે સૌ સૌનું જોયા કરે, બાકી કોઈ પડે નહીં. એ લોકો બેઝિકલી આવીને અમને ધમકીઓ આપ્યા કરે છે. આજથી 5-7 વાર ધમકીઓ આપી, FIR કરાઈ.